પ્રથમ વાત કરીએ ગોંડલમાં વધુ એક જગ્યાએ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગુંદાળા રોડ પર આવેલા યમુના કોમ્પ્લેક્સની અંદર દરોડા પાડવામાં આવ્યા. રામદેવ ટ્રેડિંગ નામની પેઢીની અંદર જીએસટીના દરોડા પડ્યા છે. ગોંડલમાં સતત ત્રીજા દિવસે જીએસટીની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરોડાના પગલે વેપારીઓની અંદર પણ ફફડાટ ફેલાઈ ગયો છે. તો જીએસટી દ્વારા ગોંડલની અંદર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગુંદાળા રોડ પર આવેલા યમુના કોમ્પ્લેક્સની અંદર રામદેવ ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે. અહીં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તો ગોંડલમાં સતત ત્રીજા દિવસે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તો ગોંડલની અંદર હાલ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે રક્ષિત ફોન લાઈન પર જોડાયા છે. જી રક્ષિત, ગોંડલમાં સતત ત્રીજા દિવસે જીએસટી વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. દિલન કાકરને કહી શકાય, રાજકોટ જિલ્લાની અંદર સતત છેલ્લા એક અઠવાડિયાથી જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર દરોડા કરવામાં આવી રહ્યા છે. ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં સતત ત્રીજા દિવસે જીએસટી વિભાગના દરોડા છે તે યથાવત જોવા મળી રહી છે. શહેરના ગુંદાળા રોડ ઉપર જે યમુના કોમ્પ્લેક્સ આવેલું છે, કે જેમાં રામદેવ ટ્રેડિંગ નામની એક પેઢી આવેલી છે, ત્યાં આગળ અત્યારે જીએસટી વિભાગ દ્વારા છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં છે. ખાસ કરીને ગોંડલમાં જયારે ગ્રીન સિટી સોસાયટીના એક રહેણાંક મકાનમાં જે જીએસટી દ્વારા દરોડા પાડવામાં હતા, તેની તપાસ હજુ સુધી ચાલી રહી છે. હજુ પણ બંધ બારણે ત્યાં આગળ તપાસ ચાલી રહી છે. ત્યાં આગળથી પણ પોલીસને એક રિવોલ્વર તેમજ જે કાર્ટિસ છે તે પણ મળ્યા હતા. લેપટોપ છે તે પણ જીએસટી વિભાગ દ્વારા કબજે કરવામાં હતા, તેની પણ તપાસ હજુ સુધી ચાલી છે. અત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે ગોંડલ જે ગ્રીન સિટી વિસ્તારમાં જે જીએસટી દ્વારા દરોડા કરવામાં છે તેમનું પગેરું છે તે આ રામદેવ ટ્રેડિંગ સુધી પહોંચ્યું તેવી પણ અત્યારે આશંકા ચાલી રહી છે. પરંતુ અત્યારે જીએસટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન સતત ત્રીજા દિવસે ગોંડલમાં ચાલી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગોંડલના જે વેપારીઓ છે તેની અંદર પણ અત્યારે ફફડાટ છે તે ફેલાઈ ગયું છે. કારણ કે સતત ત્રીજા દિવસે જીએસટી વિભાગની તપાસ છે તે ચાલુ છે, અને જે ફ્લાઇંગ સ્કોડ ટીમ છે તેમના દ્વારા અત્યારે જીએસટી દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જી રક્ષિત, આભાર સમગ્ર જાણકારી આપવા માટે.